જય સ્વામિનારાયણ બાળ મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે ત્રણ પોઈન્ટ એક માટેની થિયરી એટલે કે જ્ઞાન સમતલ વિશે બેઝિક માહિતી મેળવી હવે આપણે આગળ જોઈએ તો ત્રણ પોઈન્ટ એક પહેલો દાખલો બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો હવે આ ટેબલ છે ટેબલ ઉપર આપણે અહીંયા ટેબલ લેમ્પ મૂકેલો છે એ આપણે બીજી વ્યક્તિઓને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવે તો એમ કહીએ કે આડુત્રીસ ઊભું પચીસ અથવા તો ઊભું પચીસ આડુત્રીસ ટેબલ જે રીતે રાખેલું હોય એની ઉપર આધાર રાખે છે તો આપણે આવી રીતે જવાબ આપીશું બલ્બને બિંદુ અને ટેબલને સમતલ તરીકે લો આ ટેબલ છે એ સમતલ હંમેશા આમ સમતલ અહીંયા સમતલનો ખાસ ઉલ્લેખ છે એટલે સમતલ હોય તો જ આપણે બિંદુ નક્કી કરી શકીએ તો ટેબલ છે આપણું સમતલ છે એની ઉપર બલ્બ પડ્યો એ એક બિંદુ છે તો જુઓ બાળ મિત્રો ટેબલની કોઈ બે પરસ્પર લંબ ધાર પસંદ કરો માનો કે આ એક ધાર અને આ બીજી ધાર આડી ધાર અને ઊભી ધાર લાંબી ધારથી બલ્બનું અંતર માપો ધારો કે તે પચીસ સેમી છે અહીંથી આ પચીસ સેમી છે ફરીથી ટૂંકી ધારથી બલ્બનું અંતર માપો ધારો કે તે ત્રીસ સેમી છે અંદાજિત માપ આપણે લઈ લીધું છે તમે બલ્બનું સ્થાન ત્રીસ પચીસ અથવા પચીસ ત્રીસ રીતે લખી શકો છો જે તમે નક્કી કરેલા ક્રમ પર આધાર રાખે છે કારણ બાળ મિત્રો આપણે જે નક્કી કરીએ એના ઉપર આધાર રાખે છે કે ત્રીસ પચીસ લખવું કે પચીસ ત્રીસ પરંતુ જ્યારે આપણે ગ્રાફ દોરીએ ત્યારે યામ જે લખીએ એમાં એક્સયામ પહેલાં હોય અને વાયમ પછી હોય પરંતુ અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષનો કંઈ ઉલ્લેખ નથી એટલે આપણે કાં તો આ રીતે લખી શકીએ કાં તો આ રીતે લખી શકીએ પરંતુ જ્યારે ગ્રાફ દોરીએ તો ગ્રાફમાં ચોક્કસ જ હોય કે યામ સમતલમાં જે બિંદુ હોય એમાં એક્સયામ પહેલાં અને વાયમ પછી હંમેશા ખાસ યાદ રાખવું પહેલી જે સંખ્યા હોય માનો કે આ ત્રીસ છે તો એ એક શામ છે અને પચીસ છે તો એ આમ ઉપર હોય આ પચીસ છે એ એકસ એક્સ ઉપર હોય ને ત્રીસ છે એ વાય ઉપર હોય પરંતુ અહીંયા ઉલ્લેખ નથી એટલે આપણે બંને બિંદુ લખવા પડે છે હવે જોઈએ બાળ મિત્રો બીજો દાખલો શેરીનો નકશો એક શહેરના બે મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે આ બે રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશાઓ અને પૂર્વ પશ્ચિમ દિશાઓમાં છે શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે અને પરસ્પર બસો મીટર દૂર છે દરેક દિશામાં પાંચ શેરીઓ છે એક સેમી બરાબર બસો મીટર માપ લઈ તમારી નોટબુકમાં શહેરનું આદર્શ ચિત્ર દોર રસ્તાઓ ઓબ્લિક શેરીઓને સીધી રેખાઓ દ્વારા દર્શાવો બાળમિત્રો રકમ થોડી મોટી છે પરંતુ દાખલો સિમ્પલ છે થિયરિકલ બેઝ ઉપરનો છે તો ખાસ ધ્યાન રાખજો તમારા નમૂનામાં શહેરમાં ઘણી બધી છેદતી શેરી શેરીઓ છે આ છેદતી શેરીઓ એક ઉત્તર દક્ષિણ દિશામાં અને બીજી પૂર્વ પશ્ચિમ દિશામાં જતી હોય તેવી બે શેરીઓની બનેલી છે દરેક લંબ શેરી નીચેના અનુસંધાનમાં દર્શાવાય છે જો બીજી શેરી ઉત્તર દક્ષિણ દિશામાં અને પાંચમી શેરી પૂર્વ પશ્ચિમ દિશામાં ક્યાંક મળતી હોય તો આપણે તેને છેદતી શેરી બે પાંચ કહીશું કારણ બીજી અને પાંચમી શેરીની વાત છે એટલે બે પાંચ લખીએ આ રૂઢિનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો બાળમિત્રો મિત્રો ફરીવાર જણાવું રકમ થોડી મોટી છે દાખલા થિયરિકલ બેઝ ઉપર છે એટલે ખાસ ધ્યાન રાખજો કેટલી છેતી શેરીઓનું નામાભિધાન ચાર ત્રણ તરીકે થઈ શકે છે કેટલી છે તે શેરીઓનું નામાભિધાન ત્રણ ચાર તરીકે થઈ શકે નામાભિધાન એટલે કે નામ કેટલી શેરીઓનું નામ ચાર ત્રણ છે અને કેટલીનું નામ ત્રણ ચાર છે એ આપણે જણાવવાનું છે તો આવો નકશો તમને બુકમાં પણ આપેલો હશે બાર મિત્રો જોઈ શકો અહીંયા આ એક શખ્સ છે આ વાયસ છે અહીંયા મેન સોસાયટીનું બિંદુ છે ત્યાર પછી આ ઊભી શેરી વન છે આડી શેરી વન ઊભી શેરી ટુ થ્રી ફોર ફાઈવ એવી રીતે આડી શેરી ટુ થ્રી ફોર અને ફાઈવ તો એના વિશે ચર્ચા કરવાની છે તો અહીંયા જોઈ શકો તમે ત્રણ ચાર તો અહીંયા આડી ઊભી શેરી ત્રણ નંબરની છે આડી શેરી ચાર નંબરની પછી આ બિંદુ છે તો અહીં ચાર ત્રણ ભેગા થાય એટલે કે ઊભી શેરી ચાર અને આડી શેરી ત્રણ નંબરની છે તો જુઓ બાળ મિત્રો આ રીતે આકૃતિ છે અને રકમમાં બે પ્રશ્નો પૂછેલા છે એના આપણે જવાબ આપીએ શેરીનો નકશો બાજુમાં આપેલી આકૃતિમાં દર્શાવેલ છે શેરીઓ જ્યાં ભેગી થાય તે બિંદુઓને આકૃતિમાં અંકિત કરેલ છે જે આપણે અંકિત કરેલા તે અનન્ય મળશે અનન્ય એટલે એક અને માત્ર એક જ મળે કારણ કે તેમને નિર્દેશિત કરવા માટે આપણે બે સંબંધિત રેખાઓનો ઉપયોગ કર્યો છે આડીશેરી અને ઊભી શેરી એટલે કે આડી રેખા અને ઊભી રેખા એટલે એક જ રીતે દર્શાવી શકાય જો આપણે એને બે રીતે દર્શાવી શકીએ તો સોસાયટીમાં જે વ્યક્તિ આવતા હોય એમને મકાન શોધવામાં શું પડે તકલીફ પડે એટલે આપણે એક રીતે જેને શું કરીશું દર્શાવીશું જો બે રીતે દર્શાવીએ તો ઘણા બધા વ્યક્તિઓને સોસાયટીમાં મૂંઝવણ થાય એટલે કોઈ પણ સ્થાન કોઈ પણ મકાન અથવા તો કોઈપણ શેરી હોય એને આપણે અનન્ય એટલે કે એક અને માત્ર એક રીતે દર્શાવીએ છીએ વાસ્તવિક સંખ્યાઓની બે ક્રમયુક્ત જોડ એક્સ વાય અને એ બી ત્યારે જ સમાન થાય જ્યારે એક્સ બરાબર એ અને વાય બરાબર બી હોય એટલે કે એક્સ બરાબર એ અને વાય બરાબર બી હોય તો અને તો જ એક્સ વાય બરાબર એ બી થાય જો એક્સ બરાબર એ અને વાય બરાબર બી હોય તો અને તો જ એક્સ વાય બરાબર એ બી થાય તો આ રીતે આપણે બાળમિત્રો આ પ્રશ્નનો થિયરિકલ જવાબ આપવાનો છે જે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ જગ્યાએ છેદે છે તો એને આપણે કેટલી રીતે લખી શકીએ અનન્ય એ લખું કેટલી છેદતી શેરી કેટલી કેટલી એટલે બંનેમાં આવે એક અને માત્ર એક જ એટલે કે અનન્ય જે અહીંયા આપણે એનો ઉલ્લેખ કરી દીધો છે તો આ થયું બાળમિત્રો સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક જો આમાં કોઈ પણ બાળ મિત્રોને ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો અસ્તુ જય સ્વામિનારાયણ